ત્યારે વધુ એક પ્રમાણિકતાની ઘટના સુરતમાં બની છે, જેમાં ઘર લેવા માટે દંપતીએ ઘરેણા વેચ્યા હતા. બાદમાં પતિ પત્ની બાઇક પર પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં 4 લાખ પડી ગયા હતા. આ રૂપિયા ભાડે રહેનાર વ્યક્તિને મળ્યા હતા. તે ક્ષણભર પણ લાલચમાં આવ્યા વગર મૂળ માલિકને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસિરિયાની હાજરીમાં પરત કર્યા હતા. મારા વિસ્તારની અંદર એક લાગણી ભર્યો પ્રસંગ, અને જ્યારે પૂરા ભારતની અંદર રામમય વાતાવરણ બન્યું છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે રામ એક દરેકના દિલની અંદર વસે છે આ ભાવના સાથે રામ રાજ્ય કેવું હોવું જોઈએ, તો એ આવું હોવું જોઈએ. મારા વિસ્તારમાં અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી કે જેઓ પોતે મકાન લેવા માટે પોતાના ધર્મપત્નીના ઘરેણા ઉતારીને એક જ્વેલર્સની અંદર વેચવા જાય છે, આ 4 લાખ રૂપિયાને સમથિંગ રકમ એના હાથમાં આવે છે. પૈસા બંને જોડે હતા અને પડી ગયા, અને એવા જ સમયે મુકેશભાઈ તળાવિયા જેઓ પ્રમુખ સાયા સોસાયટીમાં રહે છે, એ પણ ભાડાના મકાનમાં, એને આ પૈસા મળ્યા છે. આ પૈસા મળતા સાથે જ એને આજુબાજુ દુકાનમાં જાણ કરી કે ભાઈ કોઈની કંઈ વસ્તુ પડી હોય તો મારા પાસે આપજો ને ફોન નંબર. તુરંત જ અશોકભાઈ એ વિસ્તારમાં પાછા પૈસા ગોતવા જાય છે, અને દુકાનવાળાએ મુકેશભાઈનો નંબર આપ્યો, અને આ આ મિલન થયું છે. મિત્રો, આ એક સદ્ભાવના, પ્રેમ, કરુણા, તંદુરસ્ત સમાજની નિશાની રામ દરેકના દિલમાં વસી રહ્યો છે. અને જે બેને સંગીતાબેન બેને ઘરેણા વેચવા માટે જ્યારે ગયા, એની આંસુ આંખ ઉપર આંસુ જોવો તમે, કે એ કેટલા આશીર્વાદ આપે છે. એક મહિલાઓને એમના ઘરેણા પ્રત્યે ખૂબ સદભાવ લાગણી હોય છે, અને ઘરેણા જ્યારે વેચવા જતા હોય છે ત્યારે એને કઠણ હૃદય હોય છે, પરંતુ પોતાને મકાન લેવું છે, અને જ્યારે આવો ભાવભીનો પ્રસંગ બન્યો છે, આ એક પારિવારિકની ભાવનાઓ છે. સમાજમાં રામરાજ ત્યારે જ આવશે જ્યારે આવા કિસ્સાઓ બનતા રહે છે. કોઈ કોઈનું લઈને પ્રેમ, સદભાવના, કરુણા, જ્યાં દરેક માનવ સમાજ, દરેક જાતિ, દરેક સંપ્રદાયને સન્માન હોય. હું હૃદયપૂર્વક મુકેશભાઈના આ પ્રવૃત્તિને વંદન કરું છું. યુવાનોને પણ એક મેસેજ આપું છું કે મહેનત અને આપણા હકનું મળે એ જ શ્રેષ્ઠ છે. કોઈના ઝડપવાથી કે કોઈનું પડાવવાથી ક્યારેય પ્રાપ્ત થતું નથી. 4 લાખ એવી રોકડ રકમ જ્યારે મુકેશભાઈના હાથમાં આવે છે ત્યારે આજે એ દંપતીને આપે છે, અને એ દંપતી રાજી હર્ષના આંસુથી એમને આશીર્વાદ આપે. આ લાગણી ભીના પ્રસંગની અંદર હું દરેક દંપતીને હું વંદન કરું છું, અને એમના જીવનની અંદર ખૂબ સારું ભગવાન કરશે, અને ભગવાનને હું પ્રાર્થના કરું છું કે આ એક માનવતાવાદી જીવન પદ્ધતિ દરેક સમાજ, દરેક ખૂણે સુધી પહોંચે એ જ અભ્યર્થના કરી રહ્યો છું.